ছেলে আছে, মুখে মাকে সন্তানের প্রগতি, লেখে মাকে সন্তানের প্রগতি। তাহলে একটু মাকে সন্তানের যদি যদি পদ্ধতি ও বিষয়ে আমি মাইতে মেরে তবে আজ আছে মৌখিক মাহিতি সঞ্চালন পদ্ধতি না ফায়দা আর মর্যাদা, তেজ প্রমাণে লেখিক মাহিতি সঞ্চালন পদ্ধতি না ফায়দা আর মর্যাদা বিষয়ে আজ আপনি শিখবাম। তবে মৌখিক એટલે કે માહિતી સંચાર ની જે આપણે મૌખિક રીતે શબ્દો દ્વારા બોલીને જે રજૂઆત કરવામાં આવે છે તેવી પદ્ધતિનો મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહે છે। જ્યારે લેખિતની વાત કરીએ કે જ્યારે માહિતીને આપણે લેખિત સ્વરૂપે લખીને લિપિ દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે આપણે કરવામાં આવે છે તેવી પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ કહે છે। તો સૌ પ્રથમ પહેલા આપણે મૌખિક માહિતી સંચાલન પદ્ધતિના ફાયદા અને મર્યાદા વિશે જાણીશું। હવે એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે મૌખિક શબ્દ જાણવા માટે ભાષા શીખવી ખૂબ જ મહત્વની છે અને ભાષા શીખવા માટેના મુખ્ય ચાર કૌશલ્યો છે। કયા કયા? કે ભાઈ પહેલા સાંભળવું, ત્યાર પછી બોલવું, ત્યાર પછી વાંચવું અને ત્યાર પછી લખવું। આ ચાર કૌશલ્યો કમ્પ્લીટ થાય ક્લિયર થાય આપણે કરવામાં આવે છે એવી પદ્ધતિને મૌખિક માહિતી સંચાલન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે એના આપણે પેલા ખ્યાલ રહ્યા છે કે આ પદ્ધતિ સૌથી સરળ છે કે મૌખિક રીતે કોઈ માહિતી આપવામાં આવે તો એ પદ્ધતિ કેવી છે? સરળ છે। પ્રથમ પ્રકાર અપવાદિત થતો નથી, કોઈ પણ વસ્તુ કે બાબતની જરૂર પણ પડતી નથી, એટલે આ પદ્ધતિ સૌથી સરળ અને સસ્તી છે, તેમજ ખૂબ જ પ્રચલિત પણ છે। ત્યાર પછી કાગળ વધે કે ભાઈ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ છે, મૌખિક રીતે તમે માહિતી બીજાને આપો ત્યાં નથી કાગળની જરૂર પડતી, કે નથી કોઈ પેનની જરૂર પડતી, નથી કોઈ લિપિની જરૂર પડતી, એટલે આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના ખર્ચ કરવો પડતો નથી। ત્યાર પછી નિરાકરણ કરી શકાય છે, મૌખિક રીતે તમે માહિતી રજૂ કરો, સામાન્ય વ્યક્તિ તમારી સામે હોય છે તો એ વ્યક્તિને તમારે ક્યારે મૌખિક રીતે રજૂઆત કરી તો સામસામે વ્યક્તિ હોવાથી વચ્ચે ક્યારે પૂર્વાગ્રહ થાય, મતભેદ થાય, માહિતીમાં ખોટી માહિતી આવી દીધી હોય તો એનું તમને તાત્કાલિક તમે નિરાકરણ કરી શકો છો અને માહિતીને સુધારો વધારો પણ કરી શકો છો। ત્યાર પછી પ્રેરણા થાય કે ભાઈ સામેની વ્યક્તિ તમારી સામે એને તમે માહિતી આપો, માહિતી આપો એટલે એ વ્યક્તિ આનંદદાયક ઉત્સાહપૂર્વક એ માહિતી સાંભળશે, સાંભળશે એટલે એનામાંથી પ્રેરણા મળશે કે આ યોગ્ય છે કે નહીં, યસ યા નો। તો આ પદ્ધતિ દ્વારા આપણને પ્રેરણાદાયક માહિતી પણ પ્રાપ્ત કરી શકે છે। ત્યાર પછી સુધારા વધારા કરી શકાય છે કે મૌખિક રીતે માહિતી તમે રજૂઆત કરો તો એમાં સામેની વ્યક્તિને કઈ પ્રશ્ન હોય તો એ આપણને રજૂઆત કરી શકે છે, માહિતી ભૂલ વારે આપવી હોય તો એ આપણે એમાં સુધારા કરી શકીએ છીએ, માહિતી અધૂરી રાખવી હોય તો એમાં આપણે વધારો કરી શકીએ છીએ। એટલે કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં સુધારા વધારા પણ કરી શકાય છે। ત્યાર પછી અભણ લોકો માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે કે સામેની વ્યક્તિ અભણ હોય એટલે કે અશિક્ષિત હોય કે શિક્ષિત હોય, બંને લોકો માટે મૌખિક રીતે તમે માહિતી રજૂઆત કરી શકો છો। સામેની વ્યક્તિને કોઈ પણ રીતે વાંચવું નહીં પડે, કંઈ નવું વિચારવું નહીં પડે, એ જે આપણે બોલો છો તે પ્રમાણે સમજી શકે છે, એટલે અભણ લોકો માટે પણ આ પદ્ધતિ ફાયદાકારક અને બેસ્ટ બને છે। ત્યાર પછી શ્રવણીનો બચાવ કે મૌખિક રીતે માહિતી આપવાની હોવાથી લખવાનો સમય બગડતો નથી, તો ટાઈપિંગ કરવાનો સમય બગડતો નથી, એટલે ઝડપથી તમે એકબીજાની માહિતીને આપલે કરી શકો છો, એટલે ત્યાં સમયનો બચાવ થાય છે। તો આ હતા મૌખિક માહિતી સંચારની પદ્ધતિના ફાયદા, સૌથી સરળ છે, કાગળ ઉપર માહિતી સંચાર કરી શકાય છે, એનું નિરાકરણ કરી શકાય છે, નિરાકરણ કરનારને પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે,
તેમાં સુધારા કર્યા તેની સાથે છે અભાવ હોય કે અશિક્ષિત લોકો હોય તેના માટે પણ આ પદ્ધતિ ઉપયોગી બને છે સમયનો બચાવ પણ આમાં થાય છે ત્યાર પછી આગળ જે મૌખિક માહિતી સંચાલન પદ્ધતિની મર્યાદા કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય પદ્ધતિ હોય વ્યક્તિ હોય એના પોઝિટિવ પાસા હોય સામે એના નેગેટિવ પાસા હોય તો અહીંયા આપણે હવે એની મર્યાદા લખી કે આ યોગ્ય કેમ નથી શા માટે નહીં કે ભાઈ વાદ વિવાદ આમાં અનુભવે છે તમે ઘણી વખત જોશો કે ટીવી ચેનલમાં આવતો હોય સામે ભાજપના લોકો આ બધું કોંગ્રેસના લોકો તો બંને લોકો એકબીજાને માહિતી આપે કરતા હોય તો ઘણી વખત આ પદ્ધતિ દ્વારા વાદ વિવાદ પણ પરિણામે છે સંવાદમાં ઘણી વખત સામેની વ્યક્તિને ખોટું લાગે છે તો ઘણી વખત એની સામેની વ્યક્તિને ખોટું લાગે છે એટલે આ પદ્ધતિ ઘણી વખત વાદ વિવાદમાં પણ પરિણામે છે ત્યારબાદ સમય શક્તિ પણ વગેરે છે કે ભાઈ મેં તમને આગળ કીધું કે વાદ વિવાદ થવાને કારણે પૂરતી માહિતી મળતી નથી માહિતીનું સમાધાન થતું નથી એટલે ઘણી વખત આવા વાદ વિવાદને કારણે આ પદ્ધતિમાં સમય પણ બગડે છે અને એકબીજાની વાતો સમજી શકાતી નથી ખોટો ઘોંઘાટ પણ થાય છે એટલે આ પદ્ધતિમાં સમય શક્તિનો પણ બગાડ ઘણી વખત થાય છે ત્યારબાદ વિશ્વસનીયતા હોય છે કે જે તમે માહિતી બોલીને આપો છો રજૂ કરો છો એ માહિતી વિશ્વસનીય છે કે નહીં તે ચકાસી કરી તે જાળવી કરી એટલે ઘણી વખત આ પદ્ધતિમાં વિશ્વસનીયતા જોવા મળતી નથી ત્યારબાદ પુરાવા માટે અયોગ્ય છે કે ભાઈ મૌખિક રીતે તમે બીજા લોકોને માહિતી આપો છો એ માહિતી સંભળી શકાતી નથી એનું જાળવણી કરી શકાતી નથી ત્યારે બોલીને જે વ્યક્તિ માહિતી આપી હોય તો એ પુરાવા માટે સાબિતી માટે ઉપયોગી બનતી નથી કારણ કે એક વખત બોલાવી હોય જે વખત મેળવી શકાતું નથી તેથી આ પદ્ધતિ પુરાવા માટે અયોગ્ય છે અથવા અઉપયોગી બને છે ત્યારબાદ વિસ્તૃત માહિતી માટે અયોગ્ય છે કોઈ એક જ વ્યક્તિ તમને સતત ભાષણ આપ્યા કરે વિસ્તૃત રીતે કલાક બે કલાક ભાષણ આપે તો સામેની વ્યક્તિ તે સમજી શકતી નથી તેને યાદ રાખી શકતી નથી એટલે જ્યારે વિસ્તૃત માહિતી આપવાની હોય ત્યારે આ પદ્ધતિ અયોગ્ય સાબિત થાય છે ત્યારબાદ યાદ રાખવી મુશ્કેલી આપણે વાત કરી કે ભાઈ મૌખિક રીતે તમે જે માહિતી આપો છો એ બધી જ યાદ રહી પણ શકે અથવા ન પણ રહી શકે એટલે આ પદ્ધતિ દ્વારા જે માહિતી આપવામાં આવે છે તે યાદ રાખવી મુશ્કેલ છે એને સંભળી રાખવી પણ મુશ્કેલ છે અને પુરાવા માટે સાબિતી માટે બતાવવી તે પણ મુશ્કેલ છે એટલે આ પદ્ધતિમાં જે માહિતી રજૂ કરવામાં આવે છે યાદ પણ રાખી શકાતી નથી ત્યારબાદ જાળવી શકાતી નથી કે ભાઈ લેખિત માહિતી હોય તો એને ફાઇલિંગ કરી શકે ફાઇલમાં મૂકી રાખી શકે છે એને જાળવણી કરી શકે છે પણ મૌખિક રીતે આપણે બોલીને જે માહિતી આપીએ છીએ એની જાળવણી કરી શકાતી નથી અમુક અમુકમાં પ્રશ્ન થાય કે એનું રેકોર્ડિંગ કરો તો એના માટે સામે સાધન હોવા જોઈએ અને વ્યવસ્થિત રેકોર્ડિંગ પણ થઈ શકતું નથી એટલે આ પદ્ધતિ જાળવણી માટે ઉપયોગી નથી ત્યારબાદ અર્થહીન ઘણી વખત બને છે કે ભાઈ આપણી ગુજરાતી ભાષા છે એના ઘણા બધા એવા શબ્દો ઘણી બધી એવી વાક્ય રચના છે કે જેના અર્થનો અનર્થ પણ થઈ શકે છે દ્વિ અર્થો પણ થઈ શકે છે જુદા જુદા અર્થો એના થઈ શકે છે તો ઘણી વખત તમે મૌખિક રીતે માહિતી રજૂ કરો છો ત્યારે અમુક શબ્દો એવા બોલાય છે કે એના દ્વિ અર્થ થઈ શકે જેના કારણે એ માહિતી અર્થહીન બની શકે છે તો આ હતી એની મર્યાદા ફરી વખત ટૂંકમાં વાદ વિવાદ પરિણમે છે સમય શક્તિ બગડે છે વિશ્વસનીયતા ઓછી છે પુરાવા માટે આ પદ્ધતિ અયોગ્ય છે વિસ્તૃત માહિતી માટે આ પદ્ધતિ અયોગ્ય છે યાદ રાખવા માટે પણ આ પદ્ધતિ મુશ્કેલ છે આ પદ્ધતિ દ્વારા માહિતીને જાળવી શકાતી નથી એની તાચવણી કરી શકાતી નથી ઘણી વખત આ પદ્ધતિ અર્થહીન પણ બની શકે છે તો આ હતા મૌખિક માહિતી સંચારની પદ્ધતિના ફાયદા અને મર્યાદા હવે ત્યાર પછી મૌખિક માહિતી સંચારની પદ્ધતિ પછી
બીજી કોઈ મહત્વની અને ખૂબ જ અસ્તિત્વમાં આવેલી પદ્ધતિ હોય તો લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે. જેવી રીતે લિપિની શરૂઆત થઈ, લિપિની શોધ થઈ ત્યારબાદ આ પદ્ધતિ વધારે વિસ્તૃત બની છે. અત્યારે વાણિજ્ય વ્યવસ્થા વેપારમાં આ પદ્ધતિ ખૂબ જ મહત્વની અને ઉપયોગી બને છે. તો હવે આપણે એના ફાયદા જોઈએ કે હવે પહેલો ફાયદો છે સ્થળ અને કાળના બંધન એને લગતા નથી. કે ભાઈ તમે જે માહિતી લખીને આપો છો સામેની વ્યક્તિ કયા સ્થળે છે ક્યાં સમયે છે તે બાબત આ પદ્ધતિને નડતી નથી. ત્યારબાદ જાળવણી થઈ શકે છે કે ભાઈ લેખિત સ્વરૂપે લખેલ સ્વરૂપે પછી કાગળ હોય, ટેક્સ્ટ મેસેજ હોય, ઈમેલ હોય, એ બધી જ બાબતોની તમે જાળવણી કરી શકો છો. એટલે આ પદ્ધતિ દ્વારા માહિતીને જાળવી શકાય છે, સાંકળી શકાય છે, સંભળી શકાય છે. ત્યારબાદ ગોઠવણી કરી શકાય છે. તમે જે માહિતી લખો છો એને ક્રમવાર ગોઠવણી કરી શકો છો, વ્યવસ્થિત રીતે વિચારીને ગોઠવણીપૂર્વક એ માહિતીને કાગળમાં રજૂ કરી શકો છો. તેથી આ પદ્ધતિ દ્વારા માહિતીની ગોઠવણી સરળતાથી કરી શકાય છે. ત્યાર પછી પુરાવા તરીકે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે કોર્ટમાં કોઈ કેસ કબાલા થતા હોય ત્યારે મોટા ભાગે બોલેલી માહિતી સાબિત થતી નથી, મૌખિક રીતે રજૂ કરેલી માહિતી પુરાવા માટે સાબિત થતી નથી, પણ લેખિત દ્વારા લખાણ દ્વારા જે માહિતી આપી હોય તે પુરાવા માટે તે સાબિત થઈ શકે છે. એટલે લેખિત પદ્ધતિ દ્વારા જે માહિતી તમે દર્શાવો છો તે પુરાવા તરીકે સાબિત થઈ શકે છે, ઉપયોગી થઈ શકે છે અને એનું કંઈક નિરાકરણ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આ પદ્ધતિ દ્વારા જે તમે માહિતી લેખિત સ્વરૂપે લખો છો પછી તમે એને વાંચી શકો છો, જોઈ શકો છો, પછી તમને એમ લાગ્યું આ વસ્તુ ખોટું લખાયેલી છે, આ માહિતી ખોટી લખાયેલી છે, તો ફરી વખત તમે સુધારા વધારા કરીને માહિતી આપલે અથવા માહિતી લખી શકો છો. દાખલા તરીકે તમારું ઉદાહરણ આપે કે દાખલા તરીકે પરીક્ષામાં તમે લખતા હો કે ઘરે હોમવર્ક કરવા માટે આવ્યો હોય ત્યારે ખોટું લખાયું હોય તો ઘણી વખત મોટા ભાગના વિદ્યાર્થીઓ પેજ ફાડી નાખે છે, ઘણી વખત ખોટી માહિતી હોય તો મોટા ભાગના વિદ્યાર્થીઓ વાઇટલાઇટ મારી દે છે, ઘણી વખત એના ઉપર પેન દ્વારા લીટી આપી નાખે છે. તો આ પદ્ધતિમાં સુધારા વધારા કરી શકાય છે. ત્યાર પછી એક સૂત્રતા રાખી શકાય છે, કારણ કે એક જ વ્યક્તિની માહિતી લખતો હોવાથી પોતાના એકના જ વિચારોમાં દર્શાવવામાં આવતા હોવાથી આ પદ્ધતિમાં માહિતી લખનાર વ્યક્તિ દ્વારા એક સૂત્રતા રાખી શકાય છે. ત્યારબાદ લખનાર જવાબદાર કેવાય. જે માહિતી સંચારની લેખિત પદ્ધતિ છે એમાં કોઈ પણ કઈ પ્રશ્ન ઉભો થાય, કઈ નિર્ણય લેવાનો હોય, કઈ માહિતી લેવાની હોય, પછી ખોટી હોય કે સાચી હોય, તો એના માટે લખનાર જવાબદાર બને છે. એટલે અહીંયા લખનાર માટે આ પદ્ધતિ સફળ થશે કે નિષ્ફળ થશે તેનો આધાર માહિતી લખનાર વ્યક્તિ ઉપર રહેલો છે. ત્યાર પછી આગલી છાપ ઊભી કરી શકાય છે. આગલી છાપ કઈ રીતે કે એ જે લખનાર વ્યક્તિ છે એની લખાણ શૈલી